સુરેશ મહેતા ગુજરાતના રાજકારણી અને ફોર્મર સીએમ હતા. સુરેશ મહેતા 1995 થી 1996 દરમિયાન ગુજરાતના 11મા સીએમ કેશુભાઈ પટેલ બાદ બન્યા હતા. તેમનો 11મા મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ 21 ઓક્ટોબર 1995 થી 19 સપ્ટેમ્બર 1996 સુધીનો હતો. સુરેશચંદ્ર મહેતાનો જન્મ 5 ઓગસ્ટ 1936 ના રોજ કચ્છ સ્ટેટના માંડવીમાં થયો હતો. તેઓ બીજેપીના સભ્ય હતા. માંડવીથી તેઓ 1975માં જનસંઘથી અને 1985, 1990, 1995 અને 1998માં બીજેપીથી ચૂંટાઈ આવ્યા. 2002માં તેઓએ માંડવીની સીટ ગુમાવી. 1995ની વિધાનસભાની ચૂંટણી બાદ કેશુભાઈ પટેલની કેબિનેટમાં તેઓ મિનિસ્ટર હતા. ઓક્ટોબર 1995માં શંકરસિંહ વાઘેલાના વિદ્રોહના કારણે કેશુભાઈએ રાજીનામું આપ્યું અને ઓક્ટોબર 1995માં સુરેશ મહેતા ગુજરાતના 11મા સીએમ બન્યા. સપ્ટેમ્બર 1996 સુધી સીએમ પદે રહ્યા. બીજેપી રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં સ્પ્લિટ થઈ આરજેપીની રચના શંકરસિંહ વાઘેલાએ કરી હતી. રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. રાષ્ટ્રપતિ શાસન કલમ 356 અંતર્ગત લાગે છે. બીજેપી 1998માં વિધાનસભા ચૂંટણી જીતી ત્યારે સુરેશચંદ્રએ ફરી પટેલની કેબિનેટમાં ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી સંભાળી. કેશુભાઈ પટેલના સમયમાં 2001માં ભુજનો ધરતીકંપ થયો અને બીજેપી ચૂંટણીમાં હારી. ધરતીકંપમાં તેમના પર રાહત કાર્ય અંગે કુપ્રબંધના આરોપો લગાવાયા. આથી કેશુભાઈ બાદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં 14મા સીએમ બન્યા ત્યારે તેમનું કેબિનેટમાં સ્થાન રિઝર્વ હોવા છતાં તેમણે માત્ર 2002 સુધી મિનિસ્ટ્રી સંભાળી. તેમણે નરેન્દ્ર મોદીની આગેવાનીનો વિરોધ કરતા 8 ડિસેમ્બર 2007ના રોજ બીજેપી છોડી દીધી. એ પણ 2007ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીની ઠીક પહેલા જ. પછીથી જીપીપી જોઈન કરી જેની રચના કેશુભાઈ પટેલે 2012માં કરી હતી. ફેબ્રુઆરી 2014માં તેમણે જીપીપીના બીજેપીમાં જોડાણનો વિરોધ કર્યો અને પાર્ટી છોડી દીધી.